જે ગીરમાં અનેક દુર્લભ અને ચમત્કારી જગ્યાઓ આવેલી છે એમાંની એક જગ્યા આપણે વિડીયોના માધ્યમ દ્વારા આપને બતાવવા માટે આવી ગયા છે. હું નિરંજન અકાળાનો દિગંબર માધવ છું. આ જગ્યા છે, આ જ્યોત છે. જ્યોત કોઈ મામૂલી જ્યોત નથી. આ જ્યોત રૂપે માતા સાહેબ હર્ષદી પોતે પ્રગટ થાય. જે અખંડ કરીને 700 વર્ષ પુરાણી છે, 700 વર્ષથી આમનો પ્રગટ છે, પ્રગટ કરે છે. એમાં કોઈ દિવેલ ને તેલ ને કેરોસીન ને ગેસ લેન્ડ ને વેટલેન્ડ ને પેટ્રોલ ને કોઈ વસ્તુ પૂરણ કરવામાં આવતું નથી. કેમ કે સાહેબ માતાજી પ્રગટ થાય છે. અગર જો આ ગેસ જ હોય તો આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ગાંધી મોદી કઈ ગાંડા તો નથી. માતાજી કેટલી દૂર થી પ્રગટ થાય છે કે આવું તો કોઈ જગ્યા જોવા ને પૂરા વિશ્વમાં જોવાનું નહીં મળે. જય માસરી પ્રગટ થઈ જાય. હવે સોની નોટ માતાજીના ચરણો મૂકીએ છીએ. આપણે આપણે જોઈએ માતાજીને સહી સલામત રાખે છે યા તો બાળીને ખાક કરી નાખે છે. બરોબર, તો ચેસ બંધાયેલા હોય તો અગ્નિમાં કાગળ હોય એ બળી જાય આપણે. બરોબર, પૈસા જે કાગળ છે કાગળ અગ્નિમાં સળગી જતું હોય છે. બરોબર, પણ આજે માતાજીનો સાક્ષાત્કાર આપણે જોઈશું કે અગ્નિમાં રાખો છતાં સોની નોટ બાપુના કહેવા પ્રમાણે સળગશે નહીં. પછી આપણે ખરાઈ કરીને આપણે જોશું કે સળગે કે નહીં. તો બાપુ આપણે અગ્નિ પ્રગટાવી દીધી છે. હેલો દર્શક મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની નજરમાં. મિત્રો, આજે ગિરનારની ગીર જંગલની આપણે સરસ મજાની યાત્રા કરી રહ્યા છીએ ત્યારે ગિરનારમાં ગીર જંગલમાં ઘણી અદ્ભુત રહસ્યમય અને ચમત્કારી જગ્યા આવેલી છે. એમાંની એક ખાસ જે ઘણા લોકોની કોમેન્ટ હતી કે આ જગ્યામાં જે તમે વિડીયો બનાવો છો અખંડ જ્યોત, જ્યાં 700 થી 800 વર્ષથી જ્યાં કહીને કે વાયુ ગેસ વગર એક જ્યોત પ્રજ્વલિત છે, એ જ્યોતનું રહસ્ય શું છે, કેમ આ જ્યોત ચમત્કારી છે, કેમ યુગો યુગોથી વગર ગેસે કેમ આ જે જ્યોત પ્રજ્વલિત છે, કોણ કોણ અહીંયા રિસર્ચ માટે આવી ગયા, અંગ્રેજો સમયથી આ જ્યોત એમના પ્રજ્વલિત છે, અંગ્રેજોના નામના અંગ્રેજમાં એક થઈ ગયેલા એનું નામ આપણે આગળ જાણીશું, તે પણ રિસર્ચ કરી ગયા છે. રિલાયન્સ પણ અહીંયા રિસર્ચ કરી શકે છે. આજ સુધી આ જગ્યાનું કોઈ પણ પ્રકારનું કોઈને કહીને કે રહસ્યમય મળી શક્યું નથી. આવી જગ્યા અદ્ભુત અને ચમત્કારી જોવા માટે ચાલો વિડીયોમાં બને રહેજો. તો ચાલો અંદર જઈને તમને વિડીયોના માધ્યમ દ્વારા દર્શન કરાવું ને કેવો ચમત્કાર છે દરેક વસ્તુ વિડીયોમાં જોઈએ. તો ચાલો આવી જાઓ. જે ગીરમાં અનેક દુર્લભ અને ચમત્કારી જગ્યાઓ આવેલી છે એમાંની એક જગ્યા આપણે વિડીયોના માધ્યમ દ્વારા આપને બતાવવા માટે આવી ગયા છીએ. આ જગ્યા ક્યાં આવેલી છે, આ જગ્યાનો ઇતિહાસ શું છે ને અહીંના મહંત એના પાસે આ જગ્યાનો ઇતિહાસ જાણશું. પહેલાં તો બાપુ આપના ચરણમાં કોટી કોટી વંદન. બાપુ આપનું નામ, આ જગ્યાનો ઇતિહાસ ને કેટલા વર્ષ જૂની આ જગ્યા છે દરેક વસ્તુ અમારા દર્શક મિત્રોને જણાવો. હવે સૌથી પહેલાં તો મારા પરિચયમાં હું નિરંજન અકાળાનો દિગંબર માધવ છું. મારું નામ છે જુલી બાપુ. હું અહીંયા ઘણા વર્ષ સુધી રહું છું અને આ જગ્યા કરીબન 700 થી 800 પુરાણી જગ્યા છે. આ જગ્યા નામ છે જગડુ સહસ્ત્ર. અહીંયા જગડુ સહસ્ત્ર અમે સૌથી પહેલા અંશિત્ર અહીંયા ચલાવ્યું. અત્યારે એમના કુળદેવી છે હર્ષદ માતા. તો જગડુ સ્ટેટની સાથે સાથે હર્ષદ માતાનું પણ મંદિર બનાવેલું છે. અને આ મંદિરના અંદર કઈ કઈ દૂરના, માનો કે ગુજરાત તો ઠીક છે, ગુજરાત બહારના કે જેવા દિલ્હી છે, કલકત્તા છે, બોમ્બે છે, પુના છે, નાસિક છે, સુરત છે, લોકો અહીંયા સદંતર યાત્રા કરવા માટે આવે. એ યાત્રાનું એક મહત્વ એવું છે કે પૂરા વિશ્વમાં આવી એક યાત્રા નથી. હા, એ યાત્રા છે. પૂરા વિશ્વમાં જુઓ તો પૂરા વિશ્વમાં આવી યાત્રા નહીં મળે તમને, કારણ કે એક દર્શન કરવા લાયક જગ્યા. અને અમારા સૌરાષ્ટ્રમાં આવી ઘણી જગ્યાઓ છે દર્શન કરવા લાયક, તમારો પોતાનો દિમાગ કામ ન કરી.
તેમાંના એક જગ્યા છે. આ જગ્યા છે, આ જ્યોત છે. જ્યોત કોઈ મામૂલી જ્યોત નથી. આ જ્યોત રૂપે માતા સાહેબ હર્ષદી પોતે પ્રગટ થાય છે. આમ અહીંયા 24 કલાક માતા હર્ષદી વાયુ સ્વરૂપમાં પ્રગટ રહે છે. વાયુ સ્વરૂપના અંદર શું છે, વાયુનો કોઈ આપણા પાસે એટલા માટે આપણે પ્રગટ આશ્રમમાં 4 જૂથ છે અને 4 જૂથના અલગ અલગ નામ છે. 4 જૂથના પછી અલગ અલગ નામ. હા જી. એક અમારા આશ્રમની અહીંયા બહારની સાઈડમાં એક જૂથ છે, એનું નામ છે યાજ્ઞજૂથ. યાજ્ઞજૂથનો મતલબ છે કે એની પરમિશનની આજ્ઞા લઈને સીધું અંદર આવવું પડે આશ્રમમાં. ત્યાંથી આવે તો માતા હર્ષદીના સામે એક જ્યોત જે છે, એ જ્યોતનું નામ છે પૂજા જ્યોત. પૂજા જ્યોત જ્યાં એની પૂજા આરતી અમારે ત્યાં થાય છે. ત્યાંથી આવો એટલે અમારે એક ત્રીજી જ્યોત છે. આ ત્રીજી જ્યોતનું નામ છે પ્રાર્થના જ્યોત, જ્યાં અમારે પ્રાર્થના કરવાની હોય. અખંડ જ્યોત. ત્યાં પછી અમે અહીંયા આવીએ એટલે આ જ્યોતનું નામ છે પ્રસાદ જ્યોત, જ્યાં અહીંયા અમારે પ્રસાદ બને છે, ભંડારો બને છે, એને બધી સગળી વસ્તુ અહીંયા બને છે. એ સાથે સાથે યાત્રી લોકોને દર્શન પણ માતાજીને અહીંયા જ કરાવવામાં આવે છે. એટલે આ પણ અખંડ જ્યોત છે. આમ ચારો ચાર અખંડ જ્યોત છે. પણ એક જોખંડ બહાર છે, એ શું છે કે વાયુ હવાથી બંધ થઈ જાય છે. બાકીની 3 જ્યોત અંદર અખંડ જ્યોત. અખંડ જ્યોત એમાં આ એક અખંડ જ્યોત છે, આ પણ અખંડ જ્યોત છે. આ અખંડ જ્યોતમાં યાત્રી લોકોને દર્શન કરવા માટે અમારે બંધ કરવી પડે છે. બંધ કરો એટલે ખંડિત થાય છે. ખંડિત થાય છે એટલે આમાં અખંડ જ્યોત નથી. એની જગ્યા અમારા પાછળના ભાગમાં છે, એક કન્ટિન્યુ કમ્પલસરી એક અખંડ જ્યોત રાખીએ છીએ. જે અખંડ જ્યોત કરીને 700 વર્ષ પુરાણી છે. 700 વર્ષથી આમનો પ્રખ્યાત છે. પ્રખ્યાત કરે છે. એમાં કોઈ દિવેલ ને તેલ ને કેરોસીન ને ગાસ લેન ને પેટ્રોલ ને કોઈ વસ્તુ પૂરણ કરવામાં આવતું નથી. કેમ કે સ્વયં માતાજી પ્રગટ થાય છે. એવું જાણવા મળ્યું છે કે રિલાયન્સ વાળા પણ શોધખોળ કરી ગયા છે. હવે સાહેબ રિલેશન થી રિલાયન્સ ની વાત તો બાજુ પર થઈ ગઈ. અગર જો આ ગેસ જ હોય તો આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ગાંધી મોદી કઈ ગાંડા તો નથી. માતાજી પ્રગટ થાય છે. માતાજી નો ચમત્કાર ગણી આપણે. હવે તમે જુઓ કે આના કેટલા પ્રમાણ છે. જ્યારે હું કહું છું કે માતાજી પ્રગટ થાય છે તો તમે માની લીધું કે હા, પણ તમારા મીડિયાવાળા એક ભાઈ એવું કહે છે કે તમારા પાસે શું એવું પ્રૂફ છે કે માતાજી પ્રગટ થાય છે. હવે મારા પાસે તો કોઈ પ્રૂફ નથી, કોઈ સબૂત નથી મારા પાસે. પણ જો સદંતરે પોતે પ્રગટ થાય છે, એ પોતે જો પ્રમાણ આપતા હોય તો તમે માની શકો છો ને કે માતાજી પ્રગટ થાય છે. તો એની ખાસિયતમાં જુઓ, પહેલા સૌથી પહેલા કે આપણે જે હવન ચાલતું હોય યા 5 દીવાની આરતી કરતી હોય યા અગરબત્તી જલાવતો હોય તો દરેક વસ્તુ પ્રદૂષણ નીકળે છે, ધુઓ નીકળે છે. તમારી નજરોથી જોવામાં ધુઓ દેખાય છે નીકળતો? 1% નો કઈ ધુઓ નથી. જો ધુઓ નીકળતો હોય તો તમારી આંખોમાં જલન થાય. એ સિવાય આ જો ધુઓ નીકળતો હોય ઉપર કાળો થાય, આ અમારી છત કાળી થઈ જાય. મહિને 2 મહિને 3 મહિને 4 મહિને વર્ષે પણ કાળી તો થતી જ હોય. છતાં તમે નજરથી જોઈ રહ્યા કોઈ કાળ ધુઓ નથી લાગતો, એ એનો સબૂત છે માતાજી. એ સિવાય કોઈ પણ વસ્તુ સળગતી હોય, કાગળ હોય, કપડા હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, કેરોસીન, કોઈ પણ વસ્તુ સળગતી હોય એટલે એની સ્મેલ આવે. આની કોઈ સ્મેલ આવે છે? નથી આવતી. તો એનું પ્રમાણ છે કે સાહેબ માતાજી પ્રગટ થાય છે. બીજું કે માનો કે કોઈ બચેન્દ્રાએ લોખંડની વસ્તુ મજબૂત મૂકી દીધી હોય આપણે, તો 1 કલાક પછી જુઓ તો એક કલર ચેન્જ કરી ના પીગળે તો નહીં, પણ રેડ કલર થઈ જાય. તમારા સામે જો આ પતરો છે, રેડ કલર પણ નથી થતો. બાકી પતરો છે, 1/2 કલાકમાં પીગળી જાય. ફૂલ ગરમ થાય, હીટ મારે એટલે કલર પકડે, ગરમ થાય, લાલ થઈ જાય. કલર પણ નથી પકડતો. કલર નથી પકડે, બરોબર. તો આ સ્વયં માતાજી પોતે પ્રગટ છે એના પ્રમાણે, એવું પ્રમાણ નથી આપતો. કોઈ વસ્તુ સળગીની સ્મેલ નથી આવતી. અચ્છા, એ સિવાય માનો કે આપણે એને બંધ કરીએ, યાત્રી માટે દર્શન કરવા માટે બંધ કરીએ આપણે,
તો તો સ્મેલ આવી જોઈએ. એને બંધ કરવા માટે કોઈ પ્લગ પિન નથી આપણા પાસે, બરોબર. ખાલી ઓક્સિજનથી ચાલે, હવાથી વસ્તુ સળગે, હવાથી વસ્તુ બુજે. તો અત્યારે આ જ્યોતરૂપે પ્રગટ છે, તો આપણે એને વાયુ સ્વરૂપમાં લઈએ. વાયુ સ્વરૂપમાં લીધા પછી એને સ્મેલ આવી જોઈએ. હા, વાયુ સ્વરૂપમાં તો સ્મેલ આવે. કોઈ પણ વસ્તુ હોય, આપણે સિલિન્ડર ઘરે હોય તો વાયુ સ્વરૂપ લેતા આવે ને. જય મહારાજ. હવે કોઈ સ્મેલ આવે છે જોઈ લો તો. તો અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. તમે જુઓ, એક લોખંડની પ્લેટ છે. હા, લોખંડની પ્લેટ છે. માતાજી પ્રગટ છે, હાથ મૂકીને દર્શન કરી લો. પૂરો હાથ મૂકીને પંજા સાથે પૂરું મૂકો, હાથ ન મુકાય, એનો મુકાય, હાથનો ફૂલ્લો પડી જાય, ચામડું ત્યાં હાડકા આપણા પાસે રહી જાય. એના મતલબ કે આ માતાજી પ્રગટ છે. હવે તમે બરાબર ચેક કરજો, અંદર કોઈ વાયુ સ્વરૂપ નીકળે છે? ના, સુગંધ નથી, કોઈ પણ વસ્તુ કઈ નથી. છે કોઈ વાયુ આવતો ઉદ્ભવલો? કોઈ પણ પ્રકાર નથી. તો અત્યારે વાયુ સ્વરૂપમાં છે, પણ વાયુના દર્શન ના થઈ ગઈ, વાયુનો સ્પર્શ ના થઈ શકે, બરોબર. એટલે તમે હાથ મૂકે અરવી સેકન્ડ ટાઈમ ચેક કરો, કોઈ અંદરથી કોઈ વાયુ આવે છે કે નથી આવતો, એનો કોઈ પણ પ્રકાર નથી આવતો. અરે, માતાજી વાયુ સ્વરૂપમાં છે, વાયુ સ્વરૂપમાં છે, પણ વાયુનો સ્પર્શ નથી કરી શકતો. અંદરથી વાયુ આવે છે કે નથી આવતું, પણ સ્વસ્થ નથી કરી શકતો. અત્યારે આપણે એને માતાજીને પ્રગટ કરીએ છીએ. તમે જુઓ, એમ કહેશો કે આમાંથી ગેસનો પ્રમાણ નીકળી રહ્યું. માતાજી કેટલી દૂરથી પ્રગટ થાય છે કે આવું તો કોઈ જગ્યા જોવા નહીં, પૂરા વિશ્વમાં જોવાનું નહીં મળે. જય મહારાજ. પ્રગટ થઈ જા. વાહ, કેટલે દૂરથી પ્રગટ થયા. અગ્નિ હોય, અગ્નિ પર હાથ ન મૂકી શકાય આપણા. અગ્નિ પર હાથ મૂકેલો હાથ પડી જાય આપણો. આ અગ્નિ ખાલી દેખાવમાં અગ્નિ છે, આ માતા અગ્નિ સ્વરૂપમાં પ્રગટ છે, એટલે એના પર આપણા હાથ મૂકીને આપણે શાંત કરી શકીએ. તમે જુઓ, હાથ દબાવીને ફેરવેરો એટલો પંજો આંગળીઓ નહીં, ઓક્સિજન ના મળવો જોઈએ. બરાબર, તમે પોતે પ્રયોગ કરજો. તમે મીડિયા વાળા છો ને, તમે પૂછો છો, એવું નથી કે સાધુ છો. સાધુ એટલે તાંત્રિક વિદ્યાથી બંધ કરી દીધું, તમને એવું લાગતું હોય તો તમે પોતે કરી જુઓ. તમે તો મીડિયા વાળા છે, તમે પોતાનો અનુભવ કરી જુઓ, કરી પછી મીડિયા વાળા આપણે જાણવાથી આપણે દેખાડીએ કે ભાઈ. હા, એવું ન હોય કે પછી મહાત્મા છે ને તાંત્રિક વિદ્યાથી પ્રગટ કરે છે, તાંત્રિક વિદ્યાથી બંધ કરે છે, એવું ન થવું જોઈએ. દુર્લભ જગ્યાઓ આપણે સૌરાષ્ટ્રમાં પડેલી છે, ગીરમાં પડેલી છે, એટલે આવાના અમે દર્શન કરાતા હોય છે. તો આ જગ્યા પર, આ જગ્યા જિલ્લો છે ગીર સોમનાથ, તાલુકો છે કોડીનાર. કોડીનાર તાલુકાથી 12 કિલોમીટર અંદર જગતિયા ગામ છે. જગતિયા ગામમાં જગડુ શાસ્ત્રમ છે, જે અખંડ જ્યોત, જે અખંડ જ્યોત 700 થી 800 વર્ષ પુરાણી. તો કોઈ પણ મારા મિત્રો ને દર્શક મિત્રો છે ને, દર્શન કરવા માટે આવું તો કોડીનાર થી આવી શકે, આવી શકે છે. કોડીનાર થી લગભગ 12-13 કિલોમીટર થાય, 12 કિલોમીટર. અચ્છા, આ બાજુ તમે ભાવનગર બરોડા થી આવો તો ભાવનગર અમદાવાદ થઈ, દાદુલા થઈ, મહુવા થઈને, ઉના થઈને સીધા પણ આવી શકે. ડેટે જ્યોત પ્રગટ કરાવેલી, જગદોષ સાથે માતાજી સ્વયં બદલાયેલા. કેમ કે સૌથી પહેલા અંશેત્ર રજવાડા ટાઈમમાં અંશેત્ર અહીંયા ચાલુ થયેલું, તો તે ટાઈમ અંશેત્ર ચાલુ કરેલું ત્યારે માતાજી જગદોષા સીધાને બંધાયેલા, કે ત્યારે જો કોઈ રસોઈ રસોઈ બનાવશે એને હું કોઈ જાતનું નુકસાન નહીં થવા દઉં, ના એના શરીરનું નુકસાન થાય, ના હાથનું નુકસાન થાય, ના એને આંખોનું નુકસાન થાય, ના એના શરીરને નુકસાન. એ સિવાય કોઈ પણ તારી વસ્તુ હશે એને કોઈને હું નુકસાન નહીં થવા દઉં. હવે માતાજી જેવી રીતના બંધાયા છે, તો આપણે જોઈએ માતાજી બંધાયેલા તો સાચી વાત છે, ખોટી વાત છે? તો આપણે એમની રૂબરૂ બંધાયેલા એક સોની નોટ છે આપણા પાસે. હવે સોની નોટ માતાજીના ચરણો મૂકીએ છીએ આપણે. આપણે જોઈએ માતાજીને સહી સલામત રાખે છે,
યાદો બાળીને ખાક કરી નાખી તો બંધાયેલા હોય અગ્નિમાં કાગળ હોય એ બળી જાય આપણે બરોબર ને તો મિત્રો તમે જોઈ શકો છો કે જો પૈસા જે કાગળ છે કાગળ અગ્નિમાં સળગી જતું હોય છે બરોબર પણ આજે માતાજીનો સાક્ષાત્કાર આપણે જોઈશું કે અગ્નિમાં રાખો છતાં સોની નોટ બાપુના કહેવા પ્રમાણે સળગશે નહીં પછી આપણે ખરાઈ કરીને આપણે જોઈશું કે સળગે કે નહીં આપણે અગ્નિ પ્રગટાવી દીધી છે માતાજી પ્રગટ થયા રસ્તો તો બંધ કરી દો ને નોટ મૂકીને આટલા માતાજી ઉપર પ્રગટ થઈ ગયા બરોબર રસ્તો બંધ થઈ ગયો જે કોઈ એમ કેતો વાયુ હોય તો રસ્તો બંધ થઈ જાય તો અગ્નિ નો પ્રગટે છતાં માતાજી વાયુ સ્વરૂપે પ્રગટ થયા છે બરોબર એક ચમત્કાર જ કહેવાય આ જગ્યા નથી છોડી ને ના જગ્યા નથી છોડી ત્યાં ને ત્યાં છે નોટ હજુ માતાજી ચરણોમાં જઈને આવી ને માતાજી એટના જુદા સ્વેટના સાથે બંધાયેલા એ પ્રમાણે માતાજીએ પોતું પ્રમાણ આપ્યું છે કે પોતે અહીંયા હાજર મચ્યો હવે હાજરમાં માતાજી નોટ ગરમ કરી છે કે બાળી છે કે તમે પોતે ચરણોથી જરા ચેક કરી આપો તો મને નોટ ગરમ પણ નથી ને ક્યાંય પણ બળી પણ નથી તમે જોઈ શકો છો ક્યાંય બળી નથી ને ગરમ પણ નથી તો એક માતાજીનો સાક્ષાત્કાર જ કહેવાય આપણે જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે ને ત્યાં ચમત્કારો જે અલૌકિક શક્તિઓ જ્યાં કામ કરે છે ત્યાં આગળ વિજ્ઞાન હંમેશા માટે ટૂંકું જ પડતું હોય છે આવી અલૌકિક અને ચમત્કારી જગ્યાના દર્શન કરવા આ જગ્યામાં જરૂર પધારજો બસ આ વિડીયો મેટલો તે વિડીયો ગમે તો વધુ વધુ લોકોને શેર કરજો અને ખાસ અહીંયા દર્શન કરવા માટે જરૂર પધારજો તો વિડીયોમાં કોમેન્ટ જરૂર લખજો જય હરસિદ્ધિમાં ને ફરી મળીશું એક આવાના વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય જય કરવી ગુજરાત જય જય કરવી ગુજરાત